साधियों एटले के त्रिजाए लाग साधियों एटले के वच्चे बोलियो लाग एटले के समय जोईने वच्चे बोलियो ने आपणे उजाणी मळशे। उजाणी एटले के कोईनो नंबर आवे अथवा तो कोई सारू कार्य करे अथवा तो कोईनो बर्थडे होय अने बीजाने बधाने गिफ्ट आपे अने सबने पार्टी आपे एने उजाणी कहेवाय। चौथाए पाकू कर्युं, चौथाए पाकू कर्युं एटले के चौथाए आपणे कहे ने के मार सरत एवी रीते चौथाए पाकू कर्युं એને મહાદેવ એટલે કે સાચી વાતને મહાદેવ, જો તને શિષ્યવૃત્તિ મળે તું પાસ થઈ જા તો અમને બધાને ઉજાણી આપવાની એટલે કે અમને બધાને પાર્ટી આપવાની, ટૂંકમાં એને શું કહીએ આપણે પાર્ટી નક્કી જાવો મહાદેવે મંજૂર થયો નક્કી કે હા સારું ખરેખર કે હું તમને પાર્ટી આપીશ, મહાદેવ મંજૂર થયો એટલે કે સાચી એને વાત સ્વીકારે। આ રીતે આ ચારેય છોકરા જીભના ઝાપટા મારે છે, જીભના અને ચાલી રહ્યા છે, જીભના ઝાપટા એટલે કે વાતો કરતા જાય છે અને ચાલતા જાય છે, અડકે ફડકે અડકે પડખે લડી રહેલી ઊંબીઓને પસરાવતા જાય છે। ઊંબીઓને એટલે કે અડકે ફડકે એટલે કે આજુબાજુ ઊંબીઓને એટલે કે જે ઘઉં ચણાની જે ઉપર ડુંડી છે, ઘઉંની ઉપર કે મકાઈની ઉપર જે ઉપર ડુંડી આવે ને એને ઊંબીઓ કહેવાય, એની ઉંબર પસરાવતા એટલે કે એનો હાથ ફેરવતા જાય છે। મોલ ઉપર બેસતા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે। એક છોકરાઓને આ વધારે ટેવ હોય છે કે જ્યાં પક્ષી બેઠું હોય એને ઉડાડી દે, એટલે કે મોલ ઉપર જે પાકની ઉપર જે પક્ષીઓ બેઠા હોય છે તેને ઉડાડી દે છે। દૂર દેખાતા ઝાડના ઝૂડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે, એટલે કે ઝાડના ઝૂડમાં એટલે કે ઝાડનું જે જૂથ આવેલું હોય, સમૂહ આવેલો હોય એની વચ્ચે નિશાળને એટલે કે શાળાને જુએ છે। ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે, એટલે કે ચારે દિશામાં, ચારે દિશા કઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચારે દિશાની ઉપર નજર કરતા રહે છે અને ચાલતા રહે છે। એક એક મહાદેવની નજર થંભી જાય છે એકાએક, એટલે કે એક આમ ચાલતા હોય છે તમે એક બી સાથે મહાદેવની નજર થંભી જાય એટલે કે ઊભો રહી જાય છે અને જોયા કરે છે, અટકીને ઊભો રહે છે અને બોલી પડે છે, એટલે કે ચાલતો હતો એમાં ઊભો રહે છે અને બોલે છે ખાઈ જવાની, એટલે કે ખાઈ જવાની પહેલાં ત્રણેય અટકે છે અને કહે મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે, એટલે કે જ્યાં મહાદેવ જોતો હતો તેની સામે આ ત્રણેય અટકી જાય છે અને એની સા જ્યાં મહાદેવ જોતો હતો ને એમાં ત્રણેય આ લોકો ત્રણેય પણ નજર પુરાવે છે। પેલી બાજુના ખેતર તરફ જુએ છે, એટલે કે પેલી એટલે કે બાજુના ખેતરની બાજુમાં જુએ છે। પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે, જેવું પાણી કૂણું કૂણું લાગે એવી રીતે ઘઉં ચણા જે કંઈ મોલ ઉગેલો છે તે કૂણો કૂણો સરસ દેખાતો હતો। સારસ પક્ષી તરતું હોય તેવી એક ગાય છે, ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે। પાણીની અંદર જેમ સારસ પક્ષી તરતું હોય તેવી રીતે પાકની ઉપર પાક એટલે કે મોલ મોલ ખાતી ગાય ચાલતી જાય છે। કાપલો કાઢી નાખવાની, કાપલો કાઢી નાખવાની એટલે કે બધું સાફ કરી જવાની, આપણે જમવા બેઠાય નહીં કે આજ તો કાપલો નીકળી જવાનો છે એટલે કે બધું સાફ કરી રાખવાના છે, એટલે કે ગાય જો ઘાસ ચરવા માંડશે તો આખું ખેતર ચરી જશે। મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા, એટલે કે મહાદેવના પગ ત્યાં ત્યાં સ્તંભી ગયા હતા। તારી માસીના ખેતરમાં લાગે છે, હવે એકબીજો વચ્ચે કહે શંકાઈએ અટકોણ કરીને કહી, એટલે કે શંકરીઓ કહે છે કે તારી માસીનું ખેતર લાગે છે, આપણે કોકને વાત કરતા હોય અને કોક એમ કહેતો કે ઓના ખેતર ખેતરમાં જુઓ એટલે ગાય ચરે છે અથવા તો કૂતરું આમ કરે છે, હાલો એને આપણે તગડવું જોઈએ, એમ કે હું તારી માસીન દીકરો છું તને એનું પેટમાં ભરે છે, આપણે આવી રીતે વાત કરતા હોય છે તો આ શંકર એને કહે છે કે હું તારી માસીનું ખેતર છે તે તું એને પેટમાં ભરે છે તને। ત્રીજાએ કહ્યું શેઠા પર છે, પણ કે તું હું કામાં ટેન્શન લેશ એ તો શેઠા ઉપર છે। મહાદેવ વિચારમાં હતો, બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે આ પા કે પેલી પા પણ ખાવાની તો ઘઉં જ ને, મહાદેવ વિચાર કર્યો કે એવું કાંઈ નથી, જો આ બાજુથી ખાય કે ઓલી બાજુથી ખાય પણ ખાઈશે તો ઘઉં જ ને। ગામ તરફ એણે નજર દોડાવી, ગામ તરફ એટલે કે ગામની બાજુ નજર દોડાવી, ગામની બાજુ નજર કરી, દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી ગાય એટલે એટલું કહીને અટકી જશે, વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાકશે। પહેલાં એવું લાગ્યું કે એક વ્યક્તિ આવે છે, માણસ ગામ તરફથી ખેતર તરફ આવે છે, એને હું કહી દઉં કે મારા માસીના ખેતરમાં ગાય ચરે છે, તમે એને ઘરે જઈને કહી દો હશે જ, એટલે એ ગાયને તગડે વળી પછી અટકી જશે ને કે અરે એ ક્યારે આવશે અને ક્યારે હાકશે, એટલે કે હાકશે એટલે કે ક્યારે કાઢશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે, જો એ આવે પહોંચશે ત્યાં તો ગાય બધું ચરી જશે। મહાદેવને શંકા સામે દફતર કર્યું ધર્યું, લઈને શંકા ગાયને હું હાકતો આવું,
હવે મહાદેવ પોતાનું દફતર શંકરની સામે આપે છે અને કહે છે, મહાદેવ ઓલા સોરી મહાદેવ શંકરને કહે છે, શંકર તું મારું દફતર લેતો જા. શંકાએ દફતર લીધું, યાદ આવ્યું તારે લિયા પરીક્ષા છે ને, એ કે શંકરે દફતર તો હાથમાં લઈ લીધું અને કહ્યું કેલા તારે પરીક્ષા તો છે ને. આવ્યો આ મહાદેવ પાટી લગાવી એટલે કે હા ભલે ને મારે પરીક્ષા હોય, મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એને માથું દેખાતું હતું, કહેતો હતો તમ તમારે હેડતા થાવ, આવ્યો હું તો આમ, એ કે હા તમે હેડતા થાવ, એટલે કે હા ભલે મારે પરીક્ષા છે મને ખબર છે, હજી તમે પહોંચો ને તો હું પહોંચી જઈશ. તમે હેડતા થાવ એટલે કે તમે ચાલતા થાવ. હરાયું ચરેલી ગાય મસ્તાન હોય એવું એમાં નવાઈથી એટલે કે હરાયું, એટલે કે હરાયું કોને કહેવાય, રખડેલતા ઢોર હોય આપણે ન કે રેઢિયા ઢોર રખડે છે એને હરાયું કહેવાય. મસ્તાન જેવી એટલે કે ખૂબ જ હૃષ્ટપૃષ્ટ ગાય હતી. મહાદેવને મન કરીને ઠેફા મારે પણ ચરબી ભરેલી ગાયને તો લાડના લટકા હતા. લાડના લટકા એટલે કે ખૂબ જ ચરબીવાળી એટલે કે હૃષ્ટપૃષ્ટ ગાય હતી એને મહાદેવના ટેફા કાંઈ લાગતા નહોતા. એટલામાં સોટું પણ ન હતું, સોટું પણ એટલે કે સોટી પણ કંઈ દેખાતી ન હતી. શેઢા ઉપરથી આકડાનો એક ડોરો ભાંગ્યો એટલે કે શેઢા ઉપર આકડો હતો, આકડામાંથી એક લાકડી કાપે અને આ લાકડી આકડામાંથી જે કાપે ને એને ડોરો કહેવાય. એ ડોરો પણ ગાયને ત્યાં સમરી ચમરી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી એટલે કે ડોરો એને માર્યો પણ એને ગાયને કંઈ બહુ કરતી અસર કરતી નહોતી, જાણે કેમ માખું ઉડાડતો હોય ને એવું લાગતું હતું. ખેતર વટાવ્યું તો માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજી પાછું કાકાનું આવ્યું. હવે માસીન ખેતરમાંથી ગાયને કાઢી તો કાકાનું ખેતર આવ્યું. કાકા ખારીલા હતા, ખારીલા એટલે ઈર્ષાળુ, કાકા તો ઈર્ષાળુ હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય, એક એક માસીન ખેતરમાંથી ગઈને કાઢી તો કાકાના ખેતરમાં ઘેરી, પણ કાકા તો કે ખારેલા નિસાળું હતા. ભલે ને પહેલાં એને એવું વિચાર્યું કે ભલે ને ગાય ખાઈ જતી, કહું કાકા તો હોય એમ ઈર્ષા કરે છે બધાને, પછી એવું થયું કે કાકા ભલે ઈર્ષા કરતી પણ ગાયને થોડો ઘઉં ખાવા દેવાય. તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું એટલે કે હવે ત્રીજા ખેતરમાં ગઈ ગાય તો એ કોનું હતું, ગરીબનું ખેતર હતું. મહાદેવને થયું ના ના નારજી એટલે કે એનું નામ છે નારજી, પણ અહીંયા આપણે હુલમણા નામથી એને નારજી કહે છે. નારજી કાકાને આંખ આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે તો કે પછી ત્રીજા ખેતરમાં ગાય ગઈ તો એ ગરીબનું ખેતર હતું ગામના. અને કે મહાદેવને એમ થયું કે જો આ ગાય આ નારજી કાકા તો હાવ ગરીબ છે અને જો ખેતરમાં બધો ઘાસ મોલ ગાય ખાઈ જશે તો બીજું શું કરશે, પછી એ શું કરશે. ને વળી ગાયને આગળ હાંકી મહાદેવમાં અધિરાયને અકળામણ વધવા લાગી. અધિરાય એટલે કે એને એમ થતું હતું, મોડું થતું હતું કે શું કામ મોડું થયું, સ્કૂલે જઈશ અને સર ખીચાશે તો. એની બીક હતી, એક લાકડું હાથમાં આવતા ગાયને જુડવા માંડે એટલે કે એક લાકડું હાથમાં લઈ ગયો પછી ગાયને જુડવા માંડ્યો એટલે ગાયને મારવા લઈ ગયો, એટલે મારતો નહોતો પણ ગાયને મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું એટલે મહાદેવની સામે જોવે છે પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો, ગાયે માથું આમ ઊંચું કર્યું અને મારવા જાતી હતી. પછી એને એવું લાગ્યું કે આ છોકરો મારવા સરખો નથી એટલે કે આ છોકરો સારો છે એટલે એને માર્યું નહીં, એટલે પછી આડા આવડે દોડવા માંડ્યું એટલે કે આડો અવળું દોડવા લાગે. નારજી કાકાનું ખેતર પૂરું થયું, મહાદેવને થયું જાઓ પણ શંકાનું જ એ ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. હવે નારજી કાકાના ખેતરમાંથી તો ગઈ કાઢી પણ ત્યાં જ શંકરનું ખેતર આવ્યું. હવે કે શંકાને જો એમ થાય કે મહાદેવે ગાય મારા ખેતરમાં જ મૂકી દીધી છે. મહાદેવની અકળામણનો પાર નહોતો, મહાદેવને ખૂબ જ અકળામણ થાય. અકળામણ શું કામ થતી હતી કે એક રીતે એને બીક લાગતી હતી કે હું પરીક્ષામાં મોડો થઈશ તો, અને બીજું બાજુ આ બધી વાત એને સતાવતી હતી. શાળા તરફ જઈ રહેલો છોકરાને હવે માથા પણ નહોતા દેખાતા એટલે કે શાળાએ જે છોકરા જતા હતા તેના માથા પણ દેખાતા નહોતા એટલે કે દૂર બહુ ચાલ્યા ગયા હતા. મહાદેવ ઢીલા પડતા જ મનને મજબૂત કર્યું, મહાદેવ ઢીલો ન પડ્યો અને મનને મક્કમ કર્યું, મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલીશ ને પાટી કે એટલે કે આટલું ખેતર હું હમણાં કાઢી મૂકીશ, ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઢી આટલું થયું પેઢી એટલે કે પહોંચી આટલો ટાઈમ સમયમાં તો એના ખેતરમાં જ ગાય પહોંચી ગઈ. મહાદેવની મૂંઝવણ હવે માજા મૂકી એટલે કે હવે માજા મૂકવી એટલે કે એને મૂંઝવણનો કોઈ પાર ન રહ્યો. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે કે એની ગતિ ગામ તરફ ફરતો જતો હતો અને સૂરજની ગતિ એટલે કે સૂરજ શાળા તરફ જતો હતો એટલે કે સમય વધતો જતો હતો. અકળામણ રડવા સરખો થઈ ગયો, અકળામણમાં રડવા સરખો એટલે કે રોવું આવવા લાગ્યું, આંખમાં જળજળિયા આવી ગયા, ગાયને ભાંડ
ભંડતો ગયો, મારતો ગયો અને વળી વળીને પાછું જોતો ગયો. ગાયને મારતો જાય અને પાછું વળી વળીને જોતો જાય કે મારે મોડું થાય છે. પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ તેનું ગભરું જીવ રડી પડ્યો. ગભરું જીવ એટલે કે પોતાનાથી રડાઈ ગયું. આ તો પેલા ખુશાલ મામાનું ખેતર આવ્યું, હવે આ બધું કરતા કરતા તો મામાનું ખેતર આવી ગયું. એમને કંઈ હળ હાંકનાર તો છે જ નહીં ને, ગામમાંથી લોકોનો હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે કે હવે મામાના ખેતરમાં મારે ગાયને કેવી રીતે મૂકવી, કે મામા પાસે તો હળ આખવા માટે ખેતર, ઓલા હળ આખવા માટે બળદ કે હળ નથી, ગામનું હળ માગીને પોતાનું ખેતર વવરાવ્યું છે. એટલેથી હાકી લાવીને લાવી મેલીને ખુશાલ મામાના ખેતરમાં મેલવી કે લઈને હું ગાયને હવે હાકી કાઢો. ન ભેલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવવા કરતાં સુરજ સામે જોતો ગયો અને અલમસ્ત ગાયને છૂટતો ગયો. હવે ગાયને હાંકતો જાય છે, રડતો જાય છે અને ફરી ફરીને સાડા સમૂહ જોતો જાય છે. એમાં વળી વાડ નહીં કાઢવી ક્યાંથી ગઈને, હવે કે એમાં કોઈ વાડે નથી આવી. વાડ એટલે ખેતર જે પૂરું થતું હોય અને શેઢાની ફરતે વાડ કરવામાં આવેલી હોય તો ક્યાંય વાડય દેખાતી નથી અને ગાયને કાઢવી ક્યાંથી. ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીડું પાડતો ગયો, છીડું પાડતો ગયો એટલે વાડમાં રસ્તો કરતો ગયો, નાકને છીકતો ગયો એટલે કે નાકને આડે રૂમાલ રાખતો ગયો, પસીનો લૂછતો ગયો એટલે કે પરસેવો લૂછતો ગયો, રડતો રડતો પાછી વળીને ગાયને હાંડતો ગયો એટલે કે વળી વળીને પાછો જોતો ગયો અને રડતો રડતો એટલે કે રોતો રોતો ગાયને હાંકતો ગયો. ને પાછી ગાય ક્યાં જાય છે, અહીં છીડામાં મરને એવું બોલતો જાય છે. છીડામાં મરને એટલે કે એવા શબ્દો બોલતો જાય છે. દોડીને મહેનતને મહામહેનતે ગાય વાળી એટલે કે ખૂબ મહેનત કર્યા પછી ગાયને પાછી વાળી, છીડા માટે બહાર કાઢી એટલે કે ખૂબ સમય પસાર કર્યા પછી ગાયને બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવને જેમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મુઠ્ઠીઓ વાળી કે મૂળની સપાટીએ સનંતન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લ્યો. આટલા સમય પછી મહાદેવ એવો સરળ એટલે કે જેવો તીરમાંથી જેમ બાણમાંથી જેમ તીર છૂટે એવી રીતે મહાદેવ શાળા તરફ જલ્દી પસાર થવા લાગ્યો. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા થઈ ચૂકી હતી એટલે કે જ્યાં શાળાએ પહોંચ્યો ત્યાં સમય થોડોક વહી ગયો હતો અને શિષ્યવૃત્તિની પરીક્ષા પૂરી થઈ હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે તેને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો એટલે કે દસમા વિદ્યાર્થી તરીકે એને ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, અંગે પણ પસીનો રેબજેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો થયો? હવે ઇન્સ્પેક્ટર એટલે કે મોટા જે અધિકારી આવ્યા હતા તે મહાદેવની સામે જોવે છે અને કહે છે કે ભાઈ તું કેમ એટલો પરસેવે રેબજેબ થઈ ગયો છો અને એટલો બધો મોડો કેમ પડ્યો? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો, કથની એટલે કે પોતાની જે કંઈ કહાની બનેલી હતી એ વાત કરતો ગયો. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, છતાં સાહેબ એટલે કે અહીંયાથી અટકી છે, સાહેબ હું ઘઉંના મોલમાં એટલે કે ઘઉંનો જે પાક હતો એમાં ગાયને હાંકવા એટલે કે ગાયને કાઢવા ગયો હતો અને એ જતાં જઈ લાગ્યો. પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ, એટલે પાછી ખેતરની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને એટલે અહીંયાથી અટકી ગયો, અહીંયા શબ્દ એનો અધૂરો રહી ગયો, એમાં મને મોડું થઈ ગયું. એ સાહેબી કે હું ગાયને કાઢવા તો ગયો પણ ગાય એક પછી એક કાકાના ખેતરમાંથી માસીના ખેતરમાં પછી મહાદેવના ઓલા શંકરના ખેતરમાં, તમારે ગાય કોના ખેતરમાં મૂકી એવું બધાના ખેતરમાંથી બહાર કાઢવામાં મારે મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ નહોતા પણ માનવતાની સરવાણી હતી, એટલે કે એની આંખમાં આંસુ અત્યારે નહોતા માનવતાની, એટલે કે એને બીજાની મદદ કરેલા વિચારો હતા અને એવા એને જોયું. કોને? ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં જોયું. પોતાને પૂછતી હતી કોના મોલમાં મારે તે હરાઈ ગાયને મૂકવી સાહેબ? હરાઈ ગાય એટલે કે રેઢિયાર, એ રેઢિયાર ગાયને મારે કોના ખેતરમાં મૂકવી? આપ જ કહો કે તમે જ મને સાહેબ કહો કે મારે કોના ખેતરમાં ગાયને મૂકવી. ને જાણે ઇન્સ્પેક્ટરે પોતાની મનની વાત બબડી પડ્યા એટલે કે સાહેબ સીધા કહે છે, પોતાની મનની જ વાત કહે. પાસે જા પ્યા ખ્યાલ આવતા જ શિક્ષકે હુકમ કર્યો, આપો મને પેપર. હવે સાહેબ કહે છે કે તું આ પરીક્ષામાં તો પાસ થઈ ગયો, માનવતાની પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે. એટલે મહાદેવ કહે છે લાવો સાહેબ મને જલ્દી પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા, અંગે ઉપરના પસીનામાં પ્રકાશિત અને શક્તિ પ્રવેશ કર્યો, પેપર લઈને મંડી પડ્યો. એટલે મહાદેવના આંસુ તો આનંદમાં ફરવાઈ ગયા એટલે આપણી આંખમાં આંસુ હોય અને કોઈ ખુશ ખબર મળવા લાગે એટલે આપણા આંસુ
आनंद में फेरवाई जाए और पसीनो अले जे परसेवो वड़ेलो ये प्रकाश थई गयो और शक्ति स्वरूप थई गयो। प्रकाश जे परसेवो वड़ो तो एमांथी शक्ति आवी गई और पेपर लईने पेपर भरवा लाग्यो। आ पाठ उपरथी आपणे एवो बोध मळे कि आपणे परीक्षानी अंदर क्यारे पास थई के कोई मानवतानी एटले के कोई मानव धर्मनी एटले के बीजानी मदद आपणे करवी जोईए। क्यारे एवुं न विचारवुं जोईए के आपणे अपनी सामे एने आवुं करेलुं छे खराब वर्तन तो आपणे पण एनी सामे खराब वर्तन करवुं जोईए एवुं कोई दिवस विचारवुं जोईए नहीं। महादेव आंख में शू देखाय? जवाब, इंस्पेक्टर ने महादेव